નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નવસ્કોર ગુરુ પર વાસુદેવ વિદ્યાલય દ્વારા હું ડાકર્સોનો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આગળ જે ઓ વાળા સ્પેલિંગ શીખ્યા હતા એમાં જે અડધાના નીચેના જે આપણે સ્પેલિંગ બાકી હતા એ આપણે આજે સ્પેલિંગ શીખવાના છે. જે બુકની અંદર ઉતારવાના છે જેમાં ડોટ, પોટ, બોક્સ, ફોક્સ, બોય અને ટોય, આટલા આપણને નીચેના જે સ્પેલિંગ બાકી હતા એ આપણે આજે શીખવાના છે. તો હવે આપણને પહેલો સ્પેલિંગ આપેલો છે ડોટ નો, ડી ઓ ટી, ડોટ. ડોટ એટલે બિંદુ. આમ જે ગમે આપણે કઈ કહ્યું હોય નકશામાં કે ક્યાં કઈ અને કહ્યું હોય ને ઉદાહરણ, એને કહેવાય બિંદુ અને ઇંગ્લિશમાં કહેવાય ડોટ. ડોટ નો સ્પેલિંગ આ રીતના લખી શકાય. આ શું છે? ડ, તો ડ નો ડી. પછી મેં તમને કીધું તું કે આ રીતના આપણે ઓ હોય આપણે અહીંયા જોયું તું ઓ. હવે નિશાની આપણે યાદ રાખવાની, ઓ છે તો બાજુમાં લખવાનું ઓ. ડો ટ વચ્ચે શું બોલાય છે? ઓ, ડો ટ. તો જે ઓ બોલાય છે ને લખવાનું ડો અને ટ નો ટી. આ સ્પેલિંગ બની ગયો. પછી ઉચ્ચારણ યાદ રાખવાનું, ડોટ એટલે બિંદુ. ત્યારબાદ છે પોટ, પ છે પતંગનો, પ નો પી. પછી પોટ, તો વચ્ચે શું આવે છે ઉચ્ચારણમાં? ઓ, તો અહીંયા લખીશું ઓ. પછી ટ નો શું થાય? ટી. પોટ, પોટ એટલે શું થાય? માટલું. તો આ રીતના આપણે સ્પેલિંગ લખવાના હોય છે. ત્યારબાદ અહીંયા આપેલું છે બોક્સ, તો બ છે બનો બી. પછી બોક્સ એટલે ઓ વચ્ચે આવે છે ઉચ્ચારમાં તો ઓ. અને આપણે એક્સ નું શું લખતા હતા? કશ. તો અહીંયા લખવાનું છે કશ નું એક્સ. હવે આ રીતના આપણે એનો સ્પેલિંગ લખવાનો હોય છે. હવે અહીંયા પોટ એટલે માટલું, પી ઓ ટી, પોટ એટલે માટલું. પછી અહીંયા બોક્સ લખેલું છે, તો બ છે બનો બી. ઓક્સ, બોક્સ, ઓ વચ્ચે ઓ. પછી કસ નું શું થતું હતું? એક્સ થઈ, અહીં લખીએ એક્સ. પછી બોક્સ એટલે પેટી. હવે ત્યારબાદ અહીંયા આપેલું છે ફોક્સ, એફ ઓ. આપણે આ ફટાકડા ફ હોય તો ફ નો શું થાય? એફ. તો અહીંયા લખીશું એફ. પછી ફોક્સ, તો ઓ. અને કસ નું શું થાય? એક્સ. એફ ઓ એક્સ, ફોક્સ એટલે સીઆર. ત્યારબાદ છે બોય, તો બનો બી. પછી ઓ, બોઈ. પછી અહીંયા ઈ આપ્યો છે તો એનો આવશે વાય, બી ઓ વાય, બોય એટલે છોકરો. આપણે આ સ્પેલિંગ માટે જ આપણે સૌ પ્રથમ જે આપણે ચોથું યુનિટ શરૂ કર્યું હતું ત્યારે આપણે એબીસીડી જે ઉચ્ચારણ વાળી શીખ્યા ને એનો મતલબ ઈ શીખ્યા, એના આધારે જ આપણે સ્પેલિંગ લખતા શીખવાના છે. જો તમને ઇંગ્લિશ નું ગુજરાતી ઉચ્ચારણ શું કહેવાય અને એબીસીડી માં એબીસીડી ના ગુજરાતી ઉચ્ચારણ શું કહેવાય એ તમને ખબર હોય તો તમને આ સ્પેલિંગ આવડશે, ને તો ક્યારે યાદ નહીં રહે. તો સૌપ્રથમ તો આપણને એબીસીડી ઉચ્ચારણ સાથે મતલબ કેવી રીતના એ એ લખાય, પછી અહીંયા કેમ આપણને ઈ આપ્યો છે તો એનો આઈ ને એવી રીતના થાય છે, ઓ તો ઓ લખાય છે, એવી રીતના તો સૌપ્રથમ ઉચ્ચારણ સમજમાં આવતા હોવા જોઈએ. જો તમને આ આવડી જશે તો સ્પેલિંગ પણ તમને આવડશે. સૌથી સૌપ્રથમ આપણે આ એબીસીડી રેકોર્ડ કરાય બાકી કરીશું, ત્યારબાદ આપણને સ્પેલિંગ યાદ રહેશે. પછી છે ટોય, તો ટ છે ટોય નો ટી, ઓ અને વાય. ટોય એટલે રમકડું, જે આપણે રમકડાથી રમીએ છીએ એને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે ટોય, ટી ઓ વાય, ટોય એટલે રમકડું. હવે અહીંયા છે
આટલું box box એટલે પેટી પછી fox box એટલે સિયાર boy boy એટલે છોકરો toy toy એટલે રમકડું તો આ રીતના આપણે સ્પેલિંગ ને પાકા કરવાના છે લખવાના છે યાદ રાખવાનું ઓનલાઈન બુક માં એકવાર લખો ત્યારબાદ અને તમારે તમારી રિવિઝન જે બુક છે એમાં ત્રણ વાર આ સ્પેલિંગ લખી અને પાકા કરજો અને પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે બધા ફરી વાર મળીશું થેન્ક યુ